हेलो फ्रेंड्स, वेलकम टू टारगेट विथ प्रणव। सोलंकी युग विषे कहता के गुजरातना सुवर्ण युग विषे आज आपने बात करी रहा छे, जेमा पहलाना वीडियो नी अंदर मूळराज सोलंकी विषे बात करी। हवे मूळराज सोलंकी पछी चामुंडराज अने चामुंडराजना त्रण पुत्रो वल्लभराज, दुर्लभराज अने नागराज एना विषे बात करशुं। आखी आखी वंशावली तमने ऑलरेडी वीडियोमां समझाई छे। तो चामुंडराज अने तेना त्रण पुत्रो વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ ત્રણેની વાત એકબીજા સાથે કનેક્ટેડ છે, તો વ્યવસ્થિત ડ્રોઈંગ કરી અને ટુ ધ પોઈન્ટ આપણે વાત કરવાનો પ્રયત્ન કરી। તો સૌથી પહેલા ચામુંડરાજ, તો ચામુંડરાજ છે કોણ? તો ચામુંડરાજ એટલે કે મૂળરાજ પ્રથમ અને રાણી માધવીનો પુત્ર, મૂળરાજ પ્રથમ અને રાણી માધવીનો પુત્ર। હવે ચામુંડરાજ, હવે ચામુંડરાજના ત્રણ પુત્રો કોણ કોણ? તો કે વલ્લભરાજ, સૌથી પહેલા અહીંયા લખી દઈએ, એક પુત્ર કોણ? વલ્લભરાજ, જેના વિશે હમણાં આપણે વાત કરશું એટલે આના વિશે નોટ ડાઉન કરી રાખી। વલ્લભરાજ, વલ્લભરાજ પછી દુર્લભરાજ અને દુર્લભરાજ પછી નાગરાજ। હવે સમજો, ચામુંડરાજ શાંતિથી શાસન કરતો હોય છે, પરંતુ કેટલાક કારણોસર આજે ચામુંડરાજ છે, આ ચામુંડરાજ, ચામુંડરાજની બહેન, ચામુંડરાજ અને ચામુંડરાજની બહેન, એમનું નામ શું હોય છે? વાચિણી દેવી। શું નામ હોય છે? વાચિણી દેવી। આ વાચિણી દેવી કેટલાક અંગત કારણોસર ચામુંડરાજને ગાદી પરથી ઉતારી મૂકે છે અને એમ ચામુંડરાજના પ્રથમ પુત્ર કોણ? તો કે વલ્લભરાજ। તો ચામુંડરાજના પ્રથમ પુત્ર વલ્લભરાજને ગાદી પર બેસાડે છે। સિમ્પલ ભાષામાં સમજો તો કે ચામુંડરાજ એમના બહેન વાચિણી દેવી, એમને ચામુંડરાજ ગમતા નથી હતા, તે ચામુંડરાજને ગાદી પરથી ઉતારે છે કોઈ પણ પ્રકારે છળકપટ કરી, અને ગાદી પર કોને બેસાડે છે? વલ્લભરાજને। હવે આ ઇન્ટરકનેક્ટેડ કેવી રીતે છે એ સમજીએ। ઓબ્વિયસલી ચામુંડરાજ ગાદી પરથી ઉતરી ગયા એટલે વલ્લભરાજ શાસન કરતા હોય છે। હવે થાય છે શું? આ જે ઘટના બને છે ને, એટલે પછી આ જે ચામુંડરાજ છે એ ચામુંડરાજ તીર્થયાત્રા કરવા નીકળી જાય છે। ક્યાં નીકળે છે? તીર્થયાત્રા કરવા માટે। હવે તીર્થયાત્રા કરવા ક્યાં જાય છે? તો ઓબ્વિયસલી એક જ જગ્યા બધાની ફેવરિટ હોય, શું છે? કાશી। તો આ કાશી યાત્રા પર જાય છે। હવે માળવાના રાજાઓ અને સોલંકી યુગના રાજાઓ મોટા ભાગે યુદ્ધ એકબીજા સાથે સંકળાયેલા છે, યુદ્ધની રીતે થાય છે શું? આ જે સમાચાર થયા છે, અપમાન થયું હોય છે ચામુંડરાજનું કે ભાઈ ગાદી પરથી ઉતાર્યા, તો એનાથી એ માળવાનો એક રાજા હોય છે જેનું નામ છે સિંધુરાજ। કઈ જગ્યાનો રાજા છે? માળવાનો રાજા જેનું નામ છે સિંધુરાજ। એ સિંધુરાજ આ રસ્તામાં જતા આ સંઘને રોકે છે। કોના સંઘને? ચામુંડરાજના સંઘને રોકે છે। એટલું નહીં પણ એ જે રાજા છે એ રાજાના છત્ર અને ચામર અને કેટલીક સાધન સામગ્રીઓ, કહેતા કે એમના રાજચિહ્નો જે રાજ્યના સાથે સંકળાયેલો હોય, તો એ છત્ર ચામર અને રાજચિહ્ન શું કરે છે? છીનવી લે છે। હવે યુદ્ધમાં આપણને પણ ખબર હોય કે રાજા હોય ને એનું મુગટ એ સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે એ જો નીચે પડી જાય તો એની ઇજ્જત નીચે પડી ગઈ એવું કહી શકીએ આપણે। તો હવે આ છત્ર ચામર અને રાજચિહ્ન છીનવી લે છે એટલે આ ચામુંડરાજ જે છે બહુ દુઃખી થઈ જાય છે। એટલે હવે ચામુંડરાજ કરે છે શું? તો ચામુંડરાજ સીધો જ વોટ્સઅપ કોલ કરે છે કોને? વલ્લભરાજને, અને વલ્લભરાજને આ જે આખી ઘટના થઈ છે એના વિશે વાતચીત કરે છે। આ ઘટના વિશે શું કરે છે? વાતચીત કરે છે। હવે થાય છે શું? વલ્લભરાજ બરોબર હે, તો મૂળ તો પિતાશ્રીની વાત છે ને, એટલે વલ્લભરાજ શું કરે છે? વલ્લભરાજ આ જે માળવાના રાજા છે એની સાથે શું કરે છે? યુદ્ધ કરે છે, યુદ્ધ કરે છે, એને હરાવે છે, એ બદલો લે છે આમ। પણ નસીબ એટલું ખરાબ હોય છે આ ભાઈનું કે જ્યારે એ યુદ્ધ કરીને પાછા ફરતા હોય છે તો પાછા ફરતી વખતે રસ્તામાં એમને એક રોગ લાગુ પડે છે જેનું નામ છે શીતળાનો રોગ। આ શીતળાનો રોગ એમને થઈ જાય છે અને શીતળાના રોગના કારણે, અત્યારે તો આ વસ્તુ નોર્મલ છે પણ જે તે સમયે આ બહુ ભયાનક વસ્તુ હતી, તો એ શીતળાના રોગ થવાને કારણે એમનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે। આખી ટ્રેજેડી જો કે ભાઈ આ ચામુંડરાજની જે બદલો લેવો હતો ચામુંડરાજનો, એના માટે જાય છે વલ્લભરાજ, ભાઈ વલ્લભરાજ યુદ્ધ કરીને પાછા ફરે છે તો શીતળાના રોગથી એમનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે। હવે સમજો આખી વાત, આ જે આખું ઘટના થઈ એ ઘટનાની જાણ, આ જે ઘટના થઈ એ ઘટનાની જાણ કોને થાય છે? ફરીથી કોને થાય છે?
ચામુંડરાજને. હવે ચામુંડરાજને લાગે છે આઘાત. ચામુંડરાજને શું થાય છે? આઘાત લાગે છે કે ભાઈ મારી મદદે આવ્યો તો, પણ આવી ઘટના બની. એટલે આઘાત લાગવાના કારણે એ જ આઘાતના ભાગ રૂપે ચામુંડરાજ ક્યાં જાય છે? તો ભરૂચ. અને ભરૂચની અંદર એક ખૂબ સરસ જગ્યા આવી છે જેનું નામ છે શુક્લતીર્થ. તમે કદાચ કબીરવડ વિશે સાંભળ્યું છે, તો કબીરવડ શુક્લતીર્થ સાથે સંકળાયેલી જગ્યા છે. શુક્લતીર્થથી આગળ જાઓ એટલે ત્યાં કબીરવડ આવે, નદી નર્મદાને રેવાને તમારે પાર કરીને જવું પડે. તો શુક્લતીર્થ જાય છે, અને શુક્લતીર્થ જઈ અને અન્ન જળનો શું કરે છે? ત્યાગ કરે છે. અન્ન જળનો શું કરે છે? ત્યાગ કરે છે, સોરી. અને આ રીતે પોતાના દેહનું દમન કરી અને પોતાના દેહનો શું કરે છે? ત્યાગ કરે છે. આખી સ્ટોરી જુઓ, શરૂઆત ક્યાંથી થઈ? ચામુંડરાજથી. હવે ચામુંડરાજની જે આખી ઘટના બની એમના જીવનમાં, એ વલ્લભરાજ, પણ વલ્લભરાજ શું પામ્યા? મૃત્યુ પામ્યા. એટલે અહીંયા વલ્લભરાજ એલિમિનેટ કરો. ચામુંડરાજને જાણ થાય છે, ચામુંડરાજ પણ પાછો શુક્લતીર્થ જે અન્નજનનો ત્યાગ કરે છે અને દેહ ત્યાગ કરે છે, એટલે ચામુંડરાજ પણ એલિમિનેટ કરો. હવે કોણ આવશે? તો જો આપણે વંશાવલી ઓલરેડી જોયેલી છે. જો ચામુંડરાજ, ચામુંડરાજ પછી વલ્લભરાજ, નદી વલ્લભરાજ પછી હવે કોણ આવશે? દુર્લભરાજ. અને આ રીતે દુર્લભરાજની એન્ટ્રી થાય છે સોલંકી યુગની અંદર. તો અહીં આપણે વાત કરશું દુર્લભરાજની, કારણ કે આખી ઘટનાઓ બધી સંકળાયેલી છે એકબીજા સાથે. તો બીજા પુત્ર કોણ આવશે? દુર્લભરાજ. હવે દુર્લભરાજના લગ્ન કોની સાથે થયા હોય છે? દુર્લભરાજના લગ્ન થયા હોય છે દુર્લભા દેવી સાથે. આ થોડુંક કિરણ વેટ્સ કિરણ જેવું છે, બરોબર, બંને સરખાના. તો દુર્લભરાજના લગ્ન કોની સાથે થયા હોય છે? દુર્લભરાજના લગ્ન થયા હોય છે દુર્લભા દેવી સાથે. આ કોણ છે? તો દુર્લભા દેવી એટલે રાજા મહેન્દ્રના પુત્રી, રાજા મહેન્દ્રના પુત્રી. આ પણ ચૌહાણ રાજાઓની એક આખી સ્ટોરી જ છે, પણ અત્યારે ખાલી આટલું સમજો. હવે થાય છે શું? એ તો સૌથી પહેલા આ ભાઈનું કામ શું છે? તો જે બે સ્થાપત્ય છે ખાસ યાદ રાખી દઉં. પહેલું આવશે પાટણ. હવે પાટણમાં શું કરે છે? તો પાટણની અંદર એક પ્રાસાદ બનાવે છે. પ્રાસાદ એટલે કે મહેલ, જેનું નામ છે મદન શંકર પ્રાસાદ. સમજો, શું બનાવે છે? મદન શંકર પ્રાસાદ. કોની યાદમાં? ખાસ યાદ રાખજો, વલ્લભરાજની યાદમાં. વલ્લભરાજની યાદમાં શું બનાવે છે? મદન શંકર પ્રાસાદ. બીજું જેની વાત ઓલરેડી સિદ્ધરાજ જયસિંહ સમજશો ને ત્યારે આવશે, પણ એક ઘટ વસ્તુ અહીંયા સાથે સંકળાય. એક સરોવરનું નિર્માણ કરે છે, જે સરોવરનું નામ છે દુર્લભ સરોવર. કયું સરોવર મિત્રો? દુર્લભ સરોવર. આ દુર્લભ સરોવર પછીથી સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે. હવે આ કામકાજ તો ચાલુ જ હોય છે સમજો, પણ થાય છે શું? આ ભાઈ કેવા હોય છે? અપુત્ર. કેવા હોય છે? અપુત્ર. એટલે ફાઇનલી જો ચામુંડરાજ મૃત્યુ પામ્યા, વલ્લભરાજ મૃત્યુ પામે, દુર્લભ છે, દુર્લભરાજ છે, પણ એમના પુત્ર નથી. એટલે ફાઇનલી ત્રીજા પુત્રની એન્ટ્રી થશે, એ છે નાગરાજ. હવે જો નાગરાજના બીજા કોઈ જ કામ વિશેની કોઈ ચર્ચા નથી હિસ્ટ્રીમાં, પણ સમજો નાગરાજને પુત્ર હતો, નાગરાજને એક પુત્ર હતો જેનું નામ શું છે? ભીમદેવ પ્રથમ. કેમ કે ભીમદેવ બીજા પણ આવે છે, અને ભીમદેવ પ્રથમ એટલે ફરીથી એક આખી અલગ રાજા અને એમની કેટલાક જીવનમાં બનેલી ઘટનાઓની વાત આવે એટલે ભીમદેવ પ્રથમ. તો ભલે એક સાથે ચારેક રાજાની આપણે વાત કરી, પણ બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે ફરીથી એકવાર સમજી લઈએ અને પછી અહીંયા આપણે વિડીયોને પૂર્ણાહુતિ આપીએ. સૌથી પહેલા કયા રાજા આવ્યા? તો કે ચામુંડરાજ. ચામુંડરાજ કોણ? તો કે મૂળરાજ પ્રથમ અને રાણી માધવીના પુત્ર. થાય છે શું? તો કે ભાઈ આ રાજ કરતા હોય છે, પણ એમના બહેન હોય છે વાચિની દેવી, એ છળકપટથી એ ચામુંડરાજને ગાદી પરથી ઉતારે છે. અને ગાદી પર કોનો વારો આવે છે બેસવાનો? વલ્લભરાજને ગાદી પર બેસાડે છે. હવે થાય છે શું? એ જે ઘટના બને છે એટલે પછી એ તીર્થયાત્રા પર નીકળી જાય છે. તીર્થયાત્રા પર નીકળે છે એટલે કઈ જગ્યાએ? તો કે ભાઈ કાશી. ત્યાં માળવાના કોણ? તો કે સિંધુરાજ. એમનું અપમાન કરે છે, શું છીનવે છે? છત્ર, ચામર, રાજચિહ્ન છીનવી લે છે. આ ઘટનાની જાણ એ જે તે સમયે વલ્લભરાજને કરે છે. વલ્લભરાજ યુદ્ધ કરવા નીકળી પડે છે, પણ એ વલ્લભરાજ યુદ્ધ કરી અને જ્યારે પાછા ફરતા હોય છે, ત્યારે પાછા ફરતા રસ્તામાં એમનું શીતળા રોગથી શું પામે છે? મૃત્યુ પામે છે. આની જાણ થાય છે ચામુંડરાજને. ચામુંડરાજને જાણ થાય છે, એમને લાગે છે આઘાત. આઘાત લાગવાના કારણે શું કરે છે? તો
શુક્લ તીર્થ જાય છે અને શુક્લ તીર્થ જઈ અન્ન જળનો શું કરે છે, ત્યાગ કરે છે અને ત્યાં પોતાનો દેહ ત્યાગ કરે છે. કોણ આવે છે ગાદી પર? તો કે ભાઈ વલ્લભરાજ પછી બીજો પુત્ર આવશે દુર્લભરાજ. દુર્લભરાજના લગ્ન કોની સાથે થયા છે? દુર્લભા દેવી જે રાજા મહેન્દ્રના પુત્રી હોય છે. શું થાય છે? તો કે ભાઈ પાટણની અંદર મદન શંકર પ્રાસાદ બનાવે છે. કોની યાદમાં? વલ્લભરાજની યાદમાં. બીજું જે એક સરોવર બનાવે છે, જે સરોવર પછીથી સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે, પણ એમના સમયમાં એના નામ પરથી શું? દુર્લભ સરોવર. પોતે હતા અપુત્ર એટલે ત્રીજા ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ ગાદી પર આવે છે. અને ફરીથી એક નવા ઇતિહાસ કહેતા કે નવી ઘટનાઓ અને ઘણી બધી વસ્તુઓ બહારથી આક્રાંતો આવશે, બધી શરૂઆત થશે. તો ફરીથી સોલંકી યુગની અંદર ચામુંડા વિશે વાતચીત કરી. આટલું પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. જો આ કન્ટેન્ટ અને વિડીયો ગમે તો બીજા વિડીયો પણ જોશો, આપણા મિત્રોને પણ જણાવશો, અને બીજા આવા કેટલાક વિડીયો જોવા માટે ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનું નામ છે ટાર્ગેટ વિથ પ્રણવ. બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.